નમસ્કાર મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ ધોરણ 11 વિષય ગણિત ચેપ્ટર નંબર 10 રેખાઓ, એની અંદર સ્વાધ્યાય 10.1 દાખલા નંબર આજે 1 અને 2 જોવાના છીએ. અને આજનો આપણો આ લેક્ચર નંબર 4 છે. આગળના 3 લેક્ચરની અંદર આપણે થિયરી જોઈ હતી, જેને આપણે રેખાઓનું ચેપ્ટર છે અને 3 ભાગની અંદર 3 થિયરીની અંદર ડિવાઈડ કર્યું હતું. તો આશા રાખું છું તમે એ થિયરી જોઈ છે, કારણ કે ચેપ્ટરને સમજતા પહેલાં થિયરીના સૂત્ર છે અને ઘણા ખરા સૂત્ર, બહુ બધા સૂત્ર આ ચેપ્ટરની અંદર આવે છે અને ઘણા બધા સૂત્ર છે, એટલે ખાસ તમારે સમજવા અને યાદ રાખવા સૂત્ર ખૂબ જ જરૂરી છે, તો જ તમને ચેપ્ટર તમને આવડશે. તો આગળ વધીએ મિત્રો ચેપ્ટરની અંદર, અને ખાસ જો ચેનલ ઉપર નવા હોય હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેનાથી તમે બીજા વિડીયો પણ નિહાળી શકો. આગળ વધીએ, તમને એમ કીધું છે પ્રશ્ન નંબર 1ની અંદર કે યામ સમતલમાં બિંદુ તમને આપેલા છે 4 પ્રકારના, એના શિરોબિંદુવાળા ચતુષ્કોણ દોરો. એટલે કે જે શિરોબિંદુ તમને આપેલા છે એનો ચતુષ્કોણ આપણને દોરવાનું કીધું છે. યામ સમતલ એટલે શું થાય? તો કે આલેખની અંદર તમને આ બિંદુઓ દર્શાવવાના કીધા છે. હવે તમારી પાસે મારી પાસે બે પાસે કોઈ દિવસ આલેખ હોતા નથી, એટલે આપણે આલેખમાં નહીં દર્શાવીએ, પરંતુ ચોપડાની અંદર એમને સમજવા માટે દોરી લઈશું. અને ત્યારબાદ કીધું છે ક્ષેત્રફળ મેળવવાના ચતુષ્કોણના. તો કાંઈ વાંધો નહીં, તમને ખબર જ છે, પરંતુ આપણે શું આપણા બુકની અંદર આ રીતે દોરી દેતા હોય સમજવા પૂરતું. ઓકે, તો આવો ત્રાહા બાંગો તમને મજા આવે ચતુષ્કોણ દોરી નાખવાનો. નામ આપવાનું A, B, C અને D. બિંદુઓ લખી દઈએ, પહેલાંના કીધા છે -4, 5, બીજાના કીધા છે 0, 7, આના કીધા છે 5 અને -5, ત્યારબાદ પહેલાંના ડીના કીધા છે -4, -2. આવા 4 પ્રકારના તમને શિરોબિંદુ આપ્યા છે. તો હું શું કરું, આનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું કીધું છે, તો સૌપ્રથમ હું વિકર્ણ દોર નાખું. તો કોઈ મને ના પડે દોરું તો. હવે તમે જોવો ને, તમે બે ત્રિકોણ તમે દેખાય છે. ત્રિકોણ નંબર 1, હે કયો ત્રિકોણ? ત્રિકોણ નંબર 1. બીજો ત્રિકોણ, ત્રિકોણ નંબર 2. રેડી, હીરો નંબર 1 ને હીરો નંબર 2. આ રીતે તમે નામ આપી શકો, ત્રિકોણ 1, ત્રિકોણ 2. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને આવડે કે 3 શિરોબિંદુ આપેલા હોય તો તમને 2 ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય. બંનેનો શું કરી નાખવાનો? સરવાળો કરી નાખવાનો. ઓકે, ડન. તો પહેલાં ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે લખીએ. ત્રિકોણ 1નું સૂત્ર તમને આવડે છે, 1/2 માનાંકની અંદર સૂત્ર એકવાર લખો. જો પહેલાં તમારે x1 બિંદુ પસંદ કરવાનું, તો x1થી આગળ વધવાનું, કૌંસની અંદર y2 - y3ની બાદબાકી કરવાની આ રીતે, y2 - y3 પ્લસ. હવે તમે શું લખશો આની અંદર? x2 લખશો. હવે શું કરશો? x2 લખ્યા પછી આગળ વધો તો y3 આવે, અને પછી y1 આવે, પછી x3 લખો, તો x3થી આગળ વધો તો y1 - y2, કાઉસ પૂરો, આખાનો મોડ ક્લોઝ. ઓકે, આજે સૂત્ર થઈ ગયું. કિંમત લખાવો મને ત્રિકોણ 1ની, 1/2 એમનો માનાંકની અંદર. x1 ક્યાં છે? આનો x1 કહું, x2, x3, y1, y2, y3 મને કોઈ ન ના પડે. -4 લખો પહેલાં હું, તો y2 ક્યાં આવી જાય? આ બાજુ વી આવો લાઇનમાં, 7 - -5 - - પ્લસ, તો 7 + 5 કોઈ ના પાડે મને. x2 0, આ તો 0 વાળું તો બહુ સારું, બધું 0 થઈ જાય. y3 ક્યાં આવે? અહીંયા જો, y3 -5 - 5 પ્લસ x2 ક્યાંથી લખવાનો? 5 થી, તો 5 કૌંસમાં. y1 ક્યાં આવે? અહીંયા જો, 5 - y2 ક્યાં ગયો? 7 અહીંયા રહ્યો, બ્રેકેટ ક્લોઝ. 1/2 માનાંકની અંદર -4 એમનો, 7 ને 5 = 12. આ 0 છે, તો 0 સાથે ગુણાકાર થાય તો આંખ ઉપર નીકળી જશે મિત્રો. આગળ વધીએ, પ્લસ 5 ના 5 એમનો, પરંતુ 5 - 7, આ તો મોટા પદ નિશાની મૂકવી પડશે, -2 બાદબાકી થશે, એટલે માનાંક ક્લોઝ. 1/2 આને લખી દઉં છું બાજુમાં. માનાંકની અંદર 12 + 48 -48, કારણ કે માઇનસ છે, એટલે 5 × 2 = 10, તો -10. માનાંક પૂરો, -, -, + બંને સરવાળો થાય કેટલા આવે? -58 આવે. માનાંકની બાજુ કે ખાલી 58 થઈ જાય, તો ભાગાકાર કરો, તો ભાગાકાર શું આવે? 2 ને 2 = 4, 9 × 2 = 18, 29 આવે. તો પહેલાંનું ત્રિકોણ 1નું ક્ષેત્રફળ મને શું મળ્યું? 29 એવું મળ્યું. સમજ્યા તમે? આ મેં ડાયરેક્ટ કરી નાખ્યું, માનાંકની અંદર 12 કાઢી નાખો, પ્લસ કરી નાખ્યું, ઉડાડ હોતી નાખ્યા, 29 જવાબ આવ્યો. 29 વડે ભાગતા શું આવે? 58 જવાબ આવે. આગળ વધીએ, આપણે ત્રિકોણ 2નું ક્ષેત્રફળ મેળવીએ. 1/2 ડાયરેક્ટ કરજો, -4 આગળ વધો તો શું આવે? -5
માઇનસ માઇનસ જો હોય માઇનસ બે છે, માઇનસ માઇનસ પ્લસ બે કરી નાખું, ખબર પડી. હવે એક્સ ટુ, એક્સ ટુ આવ્યા રહ્યો પાંચ, તો એ વાય થ્રી ક્યાં આવે? માઇનસ બે. વાય વન માઇનસ પાંચ પ્લસ એક્સ થ્રી માઇનસ ચાર, આગળ વધો તો પાંચ માઇનસ માઇનસ પ્લસ પાંચ, એટલે પાંચ પ્લસ પાંચ બ્રેકેટ ક્લોઝ. વન અપોન ટુ માનાકની અંદર માઇનસ ચાર એમનો, માઇનસ પ્લસ માઇનસ પાંચમાં બે જાય તો માઇનસ ત્રણ, પ્લસ પાંચ એમનો, માઇનસ માઇનસ પ્લસ પાંચ ને બે સાત, માઇનસ સાત પ્લસ માઇનસ ચાર એમનો, પાંચ ને પાંચ દસ. વન અપોન ટુ માનાકની અંદર ચાર તેરી બાર, પરંતુ માઇનસ માઇનસ એટલે પ્લસ બાર થશે. સાત પંચા પાંત્રીસ માઇનસ છે એટલે માઇનસ પાંત્રીસ, દસ ચોક ચાલે માઇનસ છે એટલે માઇનસ ચાલીસ. બોલો કેટલું ઇઝી છે? વન પોઈન્ટ ટુ માનાંકની અંદર આ બેન સરવાળો કરી નાખું, શું આવે? બાર માઇનસ, કોઈ મન ના પડે, પાંચના પાંચ ચાર, પાંચ અને સાત પંચોતેર થાય, કોઈ મન ના પડે, નો ના પડે. ત્રિકોણ ટુ, ત્રિકોણ ટુનું ક્ષેત્રફળ તો વન પોઈન્ટ ટુ મિત્રો માનાંકની અંદર પંચોતેરમાંથી બહાર જાય તો ત્રેસઠ આવે. બોલો કેવું આવે? ત્રેસઠ. પણ કેવા ત્રેસઠ? માઇનસ ત્રેસઠ, કારણ કે મોટા પદની નિશાની બહાર નીકળે તો ખાલી ત્રેસઠ ભાંગા બે. આ થઈ ગયું આપણું ક્ષેત્રફળ ત્રિકોણ ટુનું. ચતુષ્કોણનું કીધું હોય તો કાંઈ નહીં, ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બંનેનો સરવાળો. શું આવે? ચતુષ્કોણનું ક્ષેત્રફળ બંનેનો સરવાળો, એટલે કે ત્રિકોણ વન પ્લસ ત્રિકોણ ટુ. ત્રિકોણ વન ક્યાં છે ભાઈ? તો કે ઓગણત્રીસ. ત્રિકોણ ટુ ક્યાં છે? ત્રેસઠ ભાંગા બે. ક્રોસ ગુણાકાર કરી નાખું, ઓગણત્રીસ તરીકે કેટલા થાય? નવ દો અઢાર, વધી પડે એક બે બે ચાર ને એક પાંચ, અઠાવન પ્લસ ત્રેસઠ ભાંગા બે, આઠ નવ દસ અગિયાર, અગિયાર વધી પડી એક પાંચ ને એક છ, છ ને છ બાર. તો ક્ષેત્રફળ તો આવું આપ્યું, ચતુષ્કોણ ક્ષેત્રફળ કેવું આવ્યું? આવું એકસો એકવીસ ભાંગા બે. તો આશા રાખું છું ખ્યાલ આવી ગયો હશે. પ્રશ્ન નંબર એકની અંદર જોઈ લો, સ્ક્રીનશોટ પાડી લો પાડો હોય તો. ઓકે, હવે આને ઇરેઝ કરી આપણે પ્રશ્ન નંબર બે તરફ જઈએ. દાખલા નંબર બેની રકમ તમને કંઈક આ પ્રમાણે આપેલી છે કે એક સમબાજુ ત્રિકોણનો પાયો વાય અક્ષ પર એવી રીતે આવેલો છે કે જેથી તેનું મધ્યબિંદુ શું થાય? ઉગમ બિંદુ થાય. ઉગમ બિંદુ એટલે શું થાય? જેને આમ શું હોય, જીરો જીરો હોય તેને શું કહેવાય? ઉગમ બિંદુ કહે છે. તો આ સમબાજુ ત્રિકોણની બાજુઓ જો ટુ એ હોય તો શિરોબિંદુ શોધો. સમજા રકમ તમે કે ન સમજ્યા, કાંઈ ન ખબર પડી તમને. ચાલો હું તમને સમજાવું મિત્રો. એક સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ એટલે કોને કહેવાય? તો કે જેની બધી બાજુ સમાન હોય એને શું કહેવાય? સમબાજુ ત્રિકોણ કહે છે. ઓકે, હાલો સમજાઈ ગયું. પાયો ક્યાં આવેલો છે મિત્રો? વાય અક્ષ પર એનો પાયો આવેલો છે. પાયો એટલે કોઈ એક બાજુ માની લો. હવે માની લો કે આ ત્રિકોણ હોય તો પાયો કયો થાય? નીચેની બાજુ પાયો થાય. આ બે તેની બાજુ થઈ ગયા. પાયો એટલે હું જેના પર ત્રિકોણ ઊભો હોય એને શું કહેવાય? પાયો કહે છે. તો પાયો ક્યાં મિત્રો આવેલો છે? વાય અક્ષ પર આવેલો છે કે જેથી તેનું મધ્યબિંદુ શું થાય? ઉગમ બિંદુ થાય. શબ્દ સમજો, મધ્યબિંદુ શું થાય? એનું ઉગમ બિંદુ થાય. માની લો કે આવો આલેખ હું તમે દોરું. સમજો, આ વાય એક્સ હોય, વાય ડેશ, આ વાય આ એક્સ, તો આ કેવું હોય? એક્સ ડેશ. હવે ત્રિકોણનો પાયો કયો છે? વાય એક્સ છે. આના ઉપર વાય એક્સ ઉપર પાયો છે એનો, અને મધ્યબિંદુ સોરી હા એનું વચ્ચેનું બિંદુ કયું છે? ઉગમ બિંદુ છે. તો તમે એમ કહી શકો કે આ રીતે હોય, કોઈમાં ના પડે કે ન હોય? આ પાયો થઈ ગયો, બોલો, અને વચ્ચેનું બિંદુ થઈ ગયું. પોતાનો પ્રશ્ન થાય તો આ બાજુ ન હોય તો હોય જ, હું ક્યાં ના પાડું છું? હું ક્યાં ભાઈ ના પાડું છું તમને? ન હોય એવું હોય? તમે કયો એવું? તમે કયો એ સાચું? તમે તો મોટા. ઓકે, તો આ ઝીરો. તો આવો ત્રિકોણ હોય ભાઈ, નામ આપી દઉં, એ બી સી. તો આ બાજુ બી ડેશ, જડી બીનું પ્રતિબિંબ આ બાજુ બી ડેશ, બંને બાજુ સરખું જ હોય. આ બાજુ ધન હોય, આ બાજુ ખાલી ઋણ હોય, એટલો ફરક હોય. તો આ ત્રિકોણના શિરોબિંદ જો બાજુઓ ટુ એ હોય, ત્રિકોણની બાજુ પછી ટુ એ આપીશ, બોલો. તો આ ટુ એ, આ ટુ એ, ટુ એ, ટુ એ, તો આ ટુ એ હોય તો શું હોય? એ અને એ હોય, કારણ કે આ તો મધ્યબિંદુ છે. ખબર પડી તમને? આ તો શું છે? મધ્યબિંદુ છે. તો બે સરખા ભાગ થાય તો એ અને એ ભાગ થાય, એટલે મેં એ લખ્યું છે. શિરોબિંદુ છો તો બધાને એ બી અને સી આપણે મેળવવાના છે. તો હવે આ તો ખબર પડી જાય, આટલું અંતર એ હોય તો એના આમ શું થાય? વાય એક્સ ઉપરનું બિંદુ છે તો વાય આમ એનો એ હોય, એક સી આમ ઝીરો, તો આ મળી ગયું. સી મળી જાય તમને, સી શું મળી જાય? આ એ છે, પણ તો કેવો હોય? માઇનસ એ હોય. તો સીના આમ શું થાય? ઝીરો, સોરી આ વાય એક્સ ઉપર છે એટલે ઝીરો માઇનસ એ. ઓકે, ડન. હવે બીના યામ કઈ રીતે ગોતવા? બી અને બી ડેશના યામ કઈ રીતે મારે
ગોતવા એવો પ્રશ્ન થાય. તો મિત્રો મને આ અંતર મળી જાય એટલું એટલું, આપણે કેમ આ એ અંતર મળી ગયું થાય એમ લખી દા, તો તમને આટલું અંતર મળી જાય તમે એમ લખી આગવાના એક્સ એક એક સબ ઉપર છે તો એમ તમને આવડી જાય વાય એમ શું હોય એનું ઝીરો, અને એટલું અંતર હોય એટલો એક્સ એમ હોય. તો આટલું અંતર મેળવવા માટે હવે હું શું કરું, તો કે આ ત્રિકોણ તમને દેખાય છે એક બાજુના, હવે સમબાજુ ત્રિકોણની અંદર એની મધ્યગા હોય ને એ જ એની વેદ હોય, વેદ એટલે નેવું નખણો બનતો હોય તો અહીંયા નેવું નખણો બનતો હોય. તો પાયથાગોરસ લગાવું છું એ ઓ બીની અંદર, જોઈજો ત્રિકોણ એ ઓ બીમાં પાગો મુજબ કઈ બાજુ થાય એ બી સ્ક્વેર બરાબર, એ બી સ્ક્વેર બરાબર એ ઓ સ્ક્વેર પ્લસ શું થઈ જાય ઓ બી સ્ક્વેર, આપણે ઓ બી સ્ક્વેર મેળવવાના છે. એ બી, એ બી એટલે ટુ એનો વર્ગ, એ ઓ, એ ઓ ક્યાં છે એનો વર્ગ બરાબર અહીંયા ખબર પડે છે મિત્રો, અને ઓ બી સ્ક્વેર તો આપણે મેળવવાના છે. ટુ એનો વર્ગ એટલે ફોર એ સ્ક્વેર, એનો વર્ગ એટલે એનો વર્ગ પ્લસ ઓ બી સ્ક્વેર, ઓ બી સ્ક્વેર મેળવવાના છે એને આ બાજુ લઈ આવું, તો ફોર એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બરાબર ઓ બી સ્ક્વેર, તો ઓ બી સ્ક્વેર બરાબર શું થઈ જાય થ્રી એ સ્ક્વેર, તો ઓ બી બરાબર શું થઈ જાય અરે વર્ગમૂળ થાય તો પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર થ્રી એ, કોઈ મન ના પડે આમ લો આમ લખું તો આપણને અંતર મળી ગયું આ બાજુ શું હોય વર્ગમૂળની અંદર ત્રણ એ અને આ બાજુ માઇનસ વર્ગમૂળની અંદર ત્રણ એ. તો જોજો બિંદુઓ લખું છું, તો શિરોબિંદુ મિત્રો કંઈક આ પ્રમાણે થશે, ઓલી બાજુ ત્રિકોણ લખું ને તો ત્રિકોણ ના શિરોબિંદુ આમ થશે એ ઓફ ઝીરો એ બી ઓફ આ બીના આમ શું થશે તો કે વર્ગમૂળમાં ત્રણ એ ઝીરો, વર્ગમૂળમાં ત્રણ એ ઝીરો, અને સીના આમ શું થશે મિત્રો સીના આમ ઝીરો માઇનસ એ. હવે આ પહેલું બીજા આમ એ ઓફ ઝીરો એ બી બદલાઈ જશે માઇનસ વર્ગમૂળમાં થ્રી એ ઝીરો, અને સી ઓફ શું થઈ જશે ઝીરો માઇનસ એ. અહીંયાથી તું લખો ક્યાંથી લખતો એ બી સીડી મેં લખ્યું ખાલી બી ડેશ. તા રીતે સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ થશે, ખબર પડી તમને? તો આશા રાખું છું દાખલા નંબર બેની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે, કાંઈ કન્ફ્યુઝન જેવું નથી લાગતું. જો લાગતું હોય તો નીચે કોમેન્ટ કરજો, અને ખાસ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો તમને કેવો લાગ્યો સજેશન નીચે લખજો. મજા આવી હોય તો લખજો સર બહુ મજા આવી ખબર પડી ગઈ, અને ન ખબર પડી તો એમ પણ લખજો ન ખબર પડી, પણ સારું કંઈક લખજો જેનાથી મને ફાયદો થાય મારા ઉત્સાહની અંદર વધારો થાય, અને હું તમને આમનામ સમજાવતો રહું જ્ઞાન આપતો રહું જેથી તમારું ભવિષ્ય બગડે. ખાસ એજ્યુકેશન અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ટેલિગ્રામ ગ્રુપની અંદર જોડાવવાનું ભૂલાય નહીં, કારણ કે ટેલિગ્રામ ગ્રુપની અંદર શું આવતી હોય પીડીએફ આવતી હોય આઈએમપી પેપર સેટ આવતા હોય મારી નોટ આવતી હોય લખેલી સૂત્રો લખેલા નોટ્સ આવતા હોય અમારા હાથે લખેલા, તો ખાસ એમાં પણ જોડાજો જેથી ફાયદો થશે. આ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ ટ્વિટર જ્યાં તમને મજા આવે ત્યાં ફોલો કરવાનું હોય તો ફોલો કરી દેજો, કંઈક સારી એવી માહિતી તમને મળતી રહેશે. ફરી મળીશું ત્યારે આગળના દાખલા જોશું, ત્યાં સુધી મિત્રો જય હિન્દ જય ભારત.